Hi everyone. So last time we talked about enzymes. उत्सेचक ની વાત કરી હતી, એની અલગ અલગ પ્રોપર્ટીઝ ની વાત કરી હતી, કેવી રીતના કામ કરે છે, કેટેલિસિસ કઈ રીતના કરે છે, એ એક્ટિવેશન એનર્જીને નીચે લઈ આવવાનું કામ કરે છે, રિએક્શન રેટ ઇન્ક્રીઝ કરે છે, એવરીથિંગ. ઓકે, સો ધીસ ટાઈમ વી વિલ બી કન્ટિન્યુઇંગ વિથ ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ઝાઇમ એક્ટિવિટી, મતલબ એવા પરિબળો જે તમારી ઉત્સેચકની એક્ટિવિટીમાં એક્ટિવિટીને અફેક્ટ કરે છે. ધ ફર્સ્ટ ઇઝ ટેમ્પરેચર એન્ડ પીએચ, તાપમાન અને પીએચ. કોઈ બી ઉત્સેચક તમે લેશો, દે ફંક્શન ઇન અ નેરો રેન્જ ઓફ ટેમ્પરેચર, એટલે કે બહુ નેરો, બહુ નાનકડી એવી રેન્જ હોય છે જેની અંદર એ કાર્યશીલ રહે છે. આ રેન્જ શેની છે? તો કે ટેમ્પરેચરની ઓર પીએચની. ઇફ યુ રિમેમ્બર, એકવાર મેં તમને એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે 20 થી 50 ડિગ્રી વચ્ચે કામ કરશે, 50 થી ઉપર કામ નહીં કરે, 20 થી નીચે કામ નહીં કરે, રાઈટ? તો સેમ અપ્લાઈઝ ટુ એન્ઝાઇમ્સ એઝ વેલ, કે તમારું એન્ઝાઇમ જે છે એ અમુક ટેમ્પરેચરથી ઉપર કામ નહીં કરે અને અમુકથી નીચે કામ નહીં કરે. સો દેર ઇઝ અ વેરી નેરો રેન્જ ઓફ ટેમ્પરેચર વેર એન્ઝાઇમ ઇઝ ફંક્શનલ, એન્ડ અ વેરી નેરો રેન્જ ઓફ પીએચ. અગર તમે પીએચમાં ઘટાડો કે વધારો કરશો તો એન્ઝાઇમ જે છે એક્ટિવ રહેશે નહીં. ઈચ એન્ઝાઇમ શોઝ ઇટ્સ હાઈએસ્ટ એક્ટિવિટી એટ અ પર્ટિક્યુલર ટેમ્પરેચર એન્ડ પીએચ, કોલ્ડ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર. હરેક એન્ઝાઇમનું એક ખાસ, એક એનું ફેવરેટ ટેમ્પરેચર અને ફેવરેટ પીએચ હોય છે. આ ફેવરેટ ટેમ્પરેચર અથવા પીએચને કહેવાય છે ઓપ્ટિમમ ટેમ્પરેચર અથવા ઇષ્ટતમ તાપમાન, ઓર ઇષ્ટતમ પીએચ, ઓપ્ટિમમ પીએચ. આ ટેમ્પરેચર કે પીએચ ઉપર આપણે કહીએ ને ગાડી રેલાની જેમ કામ કરે છે, એ રીતના અહીંયા એન્ઝાઇમ જે છે એની ફૂલ કેપેસિટીએ કામ કરતું હશે. સો એન્ઝાઇમ એક્ટિવિટી વિલ બી હાઈએસ્ટ એટ ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ પીએચ. લેટ અસ સી. તમે જ્યારે આવો ગ્રાફ ડ્રો કરો, તેની વચ્ચે ગ્રાફ છે, આઈ હેવ ફોગોટન ટુ મેન્શન, બટ ઓન ધ લેફ્ટ અહીંયા ઓન ધ વાય એક્સિસ યુ હેવ એન્ઝાઇમ એક્ટિવિટી, એટલે કે એન્ઝાઇમની એક્ટિવિટી આપેલી છે, ઉત્સેચકની એક્ટિવિટી. એન્ડ ઓન ધ દેટ ઇઝ ઓન ધ વાય એક્સિસ, ધીસ ઇઝ ઓન એક્સ એક્સિસ યુ હેવ ટેમ્પરેચર ઓર પીએચ. જેમ જેમ તમે તાપમાન 0 થી લેટ્સ સે 100 સુધીનો આ ગ્રાફ છે, ધીરે ધીરે વધારશો તો 10-10 ડિગ્રીએ તમને જોવા મળશે કે ધીરે ધીરે તમારી એન્ઝાઇમ એક્ટિવિટી જે છે એ બી વધતી જશે. એક પીક આવશે અને પછી તમે ટેમ્પરેચર જેમ વધારતા જશો એમ એન્ઝાઇમ એક્ટિવિટી પાછી નીચે આવતી જશે, રાઈટ? સો ધીસ ઇઝ ધ સેમ કેસ વિથ પીએચ. પીએચ અગર બહુ લો હશે, 1 પીએચ, તો એન્ઝાઇમ એક્ટિવિટી લો, 2 પીએચ વધારે, 3 પીએચ વધારે, 4, 5, 6, 7, અને પછી દેન અગેન 8, 9, 10, 11, 12, 13 અને 14, ધીરે ધીરે પાછી ઘટતી જશે. તો ટેમ્પરેચર અને પીએચના ગ્રાફ જે છે, એન્ઝાઇમ એક્ટિવિટી વર્સિસ પીએચ ઓર વર્સિસ ટેમ્પરેચરના ગ્રાફ આર બેલ શેપ્ડ, ઓકે, ઘંટ જેવા લાગે છે, બેલ શેપ્ડ કર્વ એને કહેવામાં આવે છે, રિમેમ્બર ધીસ. હવે આમાં જે પીક જે છે, જ્યાં બેસ્ટ પરફોર્મન્સ આપે છે, દેટ ઇઝ યોર ઓપ્ટિમમ પીએચ ઓર ઓપ્ટિમમ ટેમ્પરેચર, ઇષ્ટતમ તાપમાન અથવા તો ઇષ્ટતમ પીએચ. ઓકે, ધીસ ડિફર્સ ફ્રોમ એન્ઝાઇમ ટુ એન્ઝાઇમ, ઉત્સેચકથી ઉત્સેચક આ બધી વસ્તુ ફરતી રહેશે. જેમ આપણે વાત કરી હતી કે અમુક થર્મોફિલિક એટલે કે તાપમાનુરાગી બેક્ટેરિયા હોય, એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 80-90 ડિગ્રી હોય, પણ તમારી અંદર આવેલા ઉત્સેચકનું ઓપ્ટિમમ ટેમ્પરેચર જે છે 37 ડિગ્રી હોય. ઓકે, સેમ થિંગ વિથ પીએચ, કે તમને ક્યાંય યાદ હોય કે ભણેલા હોય કે ભણવાના હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ જ્યારે ભણો, પાચન તંત્ર, ત્યારે સ્ટમકની અંદર, પેટની અંદર પેપ્સિન નામનું એક એન્ઝાઇમ બને છે જે પ્રોટીનને તોડવાનું કામ કરે, રાઈટ? તો આ પેપ્સિન જે છે એ પેટમાં પીએચ કેટલું હોય? તો કે 2, ઓકે, 2 ઓર લેસ ધેન 2.
તો આવા ઓછી પીએચ ઉપર એ બેસ્ટ કામ કરશે, તો એની ઓપ્ટિમમ પીએચ એસિડિક હશે. જ્યારે કોઈ બી ન્યુટ્રલ 7 પીએચ ઉપર કામ કરવાવાળા એન્ઝાઇમ બી હોય છે, રાઈટ? સો ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ પીએચ ડિફર ફ્રોમ એન્ઝાઇમ ટુ એન્ઝાઇમ. હવે અગર લો ટેમ્પરેચર હોય, એટલે કે તાપમાન ઓછું હોય અહીંયા, તો શું થશે? તો કે ધીસ પ્રિઝર્વ્સ ધ એન્ઝાઇમ ઇન ઇનએક્ટિવ સ્ટેટ. મતલબ એન્ઝાઇમ હશે, ઉત્સેચક હશે, એનો બંધારણ કે સંરચનામાં કાંઈ ફેરફાર નહીં હોય, પણ એ ઇનએક્ટિવ થઈ જશે, એ કાર્યશીલ રહેશે નહીં. એની સામે અગર તમે એને હાઈ ટેમ્પરેચર ઉપર લઈ જાઓ, ફૂલ ગરમ બોઇલ કરો, ઉકાળો, અથવા એના ઓપ્ટિમમ ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર સુધી લઈ જાઓ, તો ઇટ ડીનેચર્સ. ડીનેચર એટલે એનું વિનેસર્ગીકરણ થઈ જાય છે. ઓકે, લેટ્સ સી હિયર. આ તમારું એક 3D સરસ મજાનું પ્રોટીન છે, જે ફંક્શનલ છે. એન્ઝાઇમ છે, ફંક્શનલ છે, કાર્યશીલ છે. હવે આને જ્યારે તમે ગરમીના કારણે ઉકાળી નાખો, તો શું થશે? તો કે એની વચ્ચેના જે બી હાઇડ્રોજન બંધ હશે, જે બીજા અલગ અલગ આયોનિક બંધ છે, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન છે, એ બધા છૂટા પડી જશે અને તમારી પોલીપેપ્ટાઇડ જે છે એ ખુલી જશે. ઓકે, તો આ અનફોલ્ડેડ પ્રોટીન અથવા એન્ઝાઇમ જે છે એ કામ કરી શકશે નહીં. સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ ડીનેચરેશન ઓર વિનેસર્ગીકરણ. ઓકે, આ અનફોલ્ડેડ પ્રોટીન જે છે એને અમુક લેવલ સુધી, અગર તમે એને બહુ લાંબા સમય સુધી ઉકાળી ના નાખવું હોય, બાફી ના નાખવું હોય, તો યુ કેન બ્રિંગ ઇટ બેક. આનું એક્ઝામ્પલ તમને કહું તો, દૂધ જ્યારે ઘણીવાર ફાટી ગયું હોય કે ખાટું થઈ ગયું હોય, તો એને પાછું ભેગું કરવા માટે શું કરે નોર્મલી? તો એ દૂધ ફાટવાનું કારણ મોસ્ટલી પીએચ ચેન્જ હોય, એમાં ખટાસ આવી ગઈ હોય, એટલે કે એસિડિટી આવી ગઈ હોય. ઈ એસિડમાં તમે થોડું બેઝ ઉમેરતા જાઓ, બેઝના ફોર્મમાં મોસ્ટલી કેલ્શિયમ કાર્બોનેટ જે છે, લાઇમ જે છે, એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય, તો એ હાઇડ્રોક્સાઇડ નોર્મલી તમે થોડું એડ કરતા જાઓ, તો એમાં જે બી પ્રોટીન ડીનેચર થઈ ગયું હશે, વિનેસર્ગીકરણ થઈ ગયું હશે, એ ધીરે 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 પાછું એના ઓરિજિનલ સ્ટેટમાં આવી શકે. ઓકે, સો રીનેચ્યુરેશન, ફોલ્ડેડમાંથી અનફોલ્ડેડ ઇઝ ડીનેચ્યુરેશન, અનફોલ્ડેડમાંથી ફોલ્ડેડ ઇઝ રીનેચ્યુરેશન. તો રીનેચ્યુરેશનની પ્રોસેસ ઇઝ વેરી મચ પોસિબલ, એન્ડ યા, સો યુ કેન ડૂ ઇટ, બટ બહુ એક્સ્ટ્રીમ સુધી લઈ ગયા હોય તો નહીં. Fine, so that were the first factors, which was temperature and pH. Now you have second factor affecting enzyme activity, which is concentration of substrate, prakriyakni sandrata. Okay, have a look at this graph. Aya bhi tamara apelu chhe prakriyani veg or velocity, right? Agar ek direction hoy, apne baat kari thi, tame direction hoy ek reaction nu, to ena dar ne tame veg kahi sako. So here is velocity of the reaction and here is the concentration of the substrate, prakriyakni sandrata. હવે મારી સાથે જોતા જજો. At first, એટલે કે પહેલા, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઇઝ પ્રપોર્શનલ ટુ વેલોસિટી ઓફ રિએક્શન. એટલે કે સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન જે છે એ જેમ વધતું જશે, એમ તમે જુઓ છો કે પ્રક્રિયાનું વેગ બી વધતું જશે. અહીંયા દેખાય છે, એવું પ્રક્રિયક વધ્યું, એવું વેગ બી વધ્યું, પ્રક્રિયક વધ્યું, પ્રક્રિયાનું વેગ બી વધ્યું, કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ક્રીઝ ઇન ધ એન્ઝાઇમ એક્ટિવિટી, વેલોસિટી, રાઈટ? તો ધીરે ધીરે કરી અને ઇટ વિલ કીપ ઓન ઇન્ક્રીઝિંગ. આમાં આ જે બ્લુ કલરના સી શેપ છે એ એન્ઝાઇમ છે અને રેડ કલરના ડોટ્સ જે છે એ સબસ્ટ્રેટ. ધીરે 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 ઇન્ક્રીઝ થતું જશે એન્ડ ધેન ઇટ વિલ રીચ ધીસ પોઈન્ટ which is known as maximum velocity. કે એ એની મહત્તમ પ્રક્રિયાનો વેગ છે, આનાથી વધારે એ જઈ શકશે નહીં. શું કામ? તો કે અહીંયા હજી સબસ્ટ્રેટ ઓછું છે, એન્ઝાઇમ વધારે છે. ધીરે ધીરે સબસ્ટ્રેટ જેમ તમે વધારતા જાઓ છો, આ દેખાય છે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન આ તરફ વધી રહ્યું છે, તો જેમ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન તમે વધારતા જશો, એન્ઝાઇમ તો સેમ જ રહે છે, આપણે કે એન્ઝાઇમના કોન્સન્ટ્રેશનને અડતા નથી, રાઈટ? તો પેલા અમુક એન્ઝાઇમ જે ખાલી રહી જતા હતા
એ એન્ઝાઇમ હવે ભરેલા રહે છે. ઓકે, ઓલ ધ એન્ઝાઇમ આર એક્ટિંગ ટુગેધર, બધા પોતાના પેસ ઉપર વેલોસિટીથી કામ કરે છે. રાઈટ, નાઉ બિયોન્ડ ધીસ પોઝિશન, આ સી જે છે આ પોઝિશનથી આગળ તમે લઈ જાઓ, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન હજી વધારતા જાઓ, તો તમને કાંઈ ફેર જોવા મળશે નહીં વેગમાં. ઓકે, ઇટ બીકમ્સ અ ફ્લેટ લાઈન, ઇટ બીકમ્સ અ મેક્સિમમ વેલોસિટી. આનું રીઝન કે હવે તમારા એન્ઝાઇમ પાસે ખાલી જગ્યા જ નથી વહેતી, બધા એન્ઝાઇમ જે છે એ કામ કરવામાં મશગુલ છે, તો આ એક્સ્ટ્રા સબસ્ટ્રેટ જે છે એ વધી પડ્યા, એનું હેન્ડલ કરવાવાળું કોઈ છે નહીં. રાઈટ, તો ધીસ ઇઝ ધ રીઝન કે આના આ લેવલ પછી તમે જેટલું બી એક્સ્ટ્રા સબસ્ટ્રેટ નાખશો એ રિએક્શનના રેટમાં ઇન્ક્રીઝ કરશે નહીં, કેમ કે તમારા એન્ઝાઇમ જે છે એ સેચ્યુરેટ થઈ ગયા છે. ઓકે, ધીસ ઇઝ નોન એઝ એન્ઝાઇમ સેચ્યુરેશન. આફ્ટર ધીસ ઇન્ક્રીઝ ઇન સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન હેઝ નો ઇફેક્ટ એઝ દેર આર નો ફ્રી એન્ઝાઇમ મોલેક્યુલ્સ લેફ્ટ ફોર એડિશનલ સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ. ક્લિયર? The third factor affecting enzyme activity is inhibitor or avarodhak. અમુક એવા કેમિકલ હોય, અમુક એવા મોલેક્યુલ હોય કે જે એન્ઝાઇમ એક્ટિવિટીને બંધ કરાવી શકે, ઓકે, ઓછી કરાવી શકે, તો આ પ્રક્રિયાને, આ પ્રોસેસને કહેવાય છે ઇન્હિબિશન, અવરોધન, અને એ કેમિકલને કહેવાય છે ઇન્હિબિટર ઓર અવરોધક. ફાઇન, સી હિયર, આ એક એન્ઝાઇમ છે જે ગ્રે બ્લુ કલરનું આપેલું છે, એની ઉપર બે પ્રકારના અવરોધક હોઈ શકે, બે પ્રકારના ઇન્હિબિટર હોઈ શકે. એકને કહેવાય કમ્પેટિટિવ ઇન્હિબિટર. કમ્પેટિટિવ ઇન્હિબિટર જે છે એ સબસ્ટ્રેટ જેવું જ હોય દેખાવામાં, અને એ સક્રિય સ્થાન ઉપર જોડાવાની કોશિશ કરે. હવે તમે વિચારો, ક્લાસમાં તમે જ્યાં રોજ બેસતા હોય ત્યાં તમારી જગ્યાએ કોઈ બીજું આવીને બેસી જાય તો તમે ત્યાં બેસી શકશો નહીં ને? સેમ થિંગ હિયર, કે આ એન્ઝાઇમ જે છે ત્યાં સબસ્ટ્રેટ એનું પ્રક્રિયક આવીને બેસતું હોય, પણ હવે એની જગ્યાએ તમારું આ અવરોધક આવીને બેસે તો અવરોધક અને સબસ્ટ્રેટ વચ્ચે કોમ્પિટિશન થઈ ગયું એક જ જગ્યા માટે, એક જ પોઝિશન માટે. તો દેટ પ્લેસ ઓર દેટ ઇન્હિબિટર ઇઝ નોન એઝ કમ્પિટિટિવ ઇન્હિબિટર, અને એ પ્લેસ જેના માટે બાજે છે એ પ્લેસને આપણે એક્ટિવ સાઇટ કહીએ. ઓકે, તો ફોર ધ એક્ટિવ સાઇટ ઇન્હિબિટર એન્ડ સબસ્ટ્રેટ ફાઇટ, દેટ ઇઝ ધ રીઝન ધીસ ઇઝ નોન એઝ કમ્પિટિટિવ ઇન્હિબિટર. અમુક ઇન્હિબિટર એવા હોય કે એલોસ્ટેરિક સાઇટ, એટલે કે એક એક્સ્ટ્રા સાઇટ હોય એન્ઝાઇમ ઉપર જ્યાં જઈને બાઇન્ડ થઈ જાય. આ તમે એવું વિચારો કે કાતર જે છે એને તમે ખોલી, રાઈટ, અને હવે એ બંધ ના થઈ શકે એ રીતના એમાં કંઈક વચ્ચે આડું તમે નાખી દીધું અવરોધક. ઓકે, કે હવે તમે જે બી હેન્ડલ છે કાતરનું એ ચલાવી શકતા નથી, તો એની આગળની જે બ્લેડ હશે એ બે સાથે આવી શકશે નહીં, અગર એ સાથે નહીં આવે તો એ કટ કરી શકશે નહીં. તો આ જે છે એ સાઇટ, એ જગ્યાને કહેવાય છે એલોસ્ટેરિક સાઇટ, અને ત્યાં જે ઇન્હિબિટર બાઇન્ડ થાય એને નોન કમ્પિટિટિવ ઇન્હિબિટર કહેવાય, કેમ કે એ પ્રક્રિયક સાથે સીધે સીધું કમ્પીટ કરતું નથી. આ એવું વિચારો કે તમારે જ્યાં બેસવું છે તમારી જગ્યા પર કોઈ ગંદુ કરીને રાખ્યું છે કે કોઈ ખીલી વિલી ઠોકીને રાખી છે, તો તમે ત્યાં જઈને બેસી શકશો નહીં. રાઈટ, કોઈ છે નહીં તમારી સાથે કમ્પીટ કરવા માટે એ જગ્યા માટે, પણ તમે તો પણ નહીં બેસી શકો. રાઈટ, તો દેટ રીઝન ઇઝ બીકોઝ ઓફ ધીસ નોન કમ્પિટિટિવ ઇન્હિબિટર. આ થોડું યાદ રાખજો, ખાલી કમ્પિટિટિવ ઇન્હિબિટર અને નોન કમ્પિટિટિવ ઇન્હિબિટર. કમ્પિટિટિવ ઇન્હિબિટર ફોર ધ સેમ સાઇટ, એક્ટિવ સાઇટ સાથે જોડાવા માટે બાજશે, અને નોન કમ્પિટિટિવ ઇન્હિબિટર જે છે એ એન્ઝાઇમને પાછળથી ચીટીઓ ભરશે કે સબસ્ટ્રેટ એની સાથે જોડાઈ શકે નહીં. ક્લિયર? વિલ ટેક એન એક્ઝામ્પલ ઓફ કમ્પિટિટિવ ઇન્હિબિટર. Example is of an enzyme called succinic dehydrogenase or succinate dehydrogenase. Is પાછળ આવ્યું એનો મતલબ obviously it is an enzyme. હવે આ succinate dehydrogenase જે છે
આપણે ભણવામાં આવશે આગળ, રેસ્પિરેશન જ્યારે ભણશું ત્યારે, શ્વસન ભણશું ત્યારે. બટ તમને અત્યારે પૂરતું કહી દઉં કે સક્સિનિક એસિડ નામનું એક, સક્સિનેટ નામનું એક મોલેક્યુલ છે, એની ઉપર કામ કરે છે. કેવું કામ કરે છે? તો કે ડીહાઇડ્રોજિનેઝ, મતલબ ડીહાઇડ્રોજિનેશન કરવાવાળું એન્ઝાઇમ. ઓકે, એમાંથી હાઇડ્રોજન રિમૂવ કરવાનું કંઈક કામ કરે છે. ફાઇન, નાઉ ધીસ સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ એક્ટ્સ ઓન સક્સિનિક એસિડ. એના માટે પ્રક્રિયક જે છે સક્સિનિક એસિડ છે, સક્સિનેટ છે. ફાઇન, પણ એના જેવું જ એક દેખાવાવાળું મોલેક્યુલ છે મેલોનેટ. આ તમે જુઓ છો, ધીસ ઇઝ સક્સિનેટ. આની પાસે પણ આ બે COO COO એટલે કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ્સ છે, અને મેલોનેટ પાસે પણ બે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ છે. ફેર ક્યાં છે? તો કે આમાં વચ્ચે બે CH2 છે અને આમાં એક જ CH2 આવેલું હોય છે. રાઈટ, તો આ એન્ઝાઇમ જે છે સક્સિનેટ ડીહાઇડ્રોજિનેઝ જે છે એ સક્સિનેટની સાથે કામ કરે છે, એમાંથી ફ્યુમરેટ અને એન્ઝાઇમ પાછું છૂટું પડી જાય. ઓકે, બટ વેન મેલોનેટ બાઇન્ડ્સ, આ મેલોનેટ કેમ કે ઘણું બધું સક્સિનેટ જેવું જ દેખાય છે, તો એ પણ આ એક્ટિવ સાઇટ ઉપર એન્ઝાઇમ સાથે બાઇન્ડ થશે. પણ કેમ કે આ એન્ઝાઇમ જે છે એનું આ ઓરિજિનલ સબસ્ટ્રેટ નથી, એટલે આને કંઈ તોડફોડ કરી શકશે નહીં પ્રોપર. આ રીઝનથી આ એન્ઝાઇમ એકવાર બિઝી તો થઈ ગયું પણ એનું કામ કરી શકતું નથી. ઓકે, સો ધીસ હિયર ઇઝ ધ મેલોનેટ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ, એન્ડ ધેર વિલ બી નો પ્રોડક્ટ ફોર્મ્ડ. આમાં કાંઈ પ્રોડક્ટ નીપજ જે છે મળશે નહીં. ઓકે, સો હિયર મેલોનેટ ઇઝ કમ્પિટિટિવ ઇનહિબિટર ઓફ સક્સિનેટ, કેમ કે બે જણા એક જ જગ્યાએ બાઇન્ડ થાય છે એક્ટિવ સાઇટ ઉપર. રાઈટ, અને આનો મતલબ એવો બી થાય કે અગર તમે એક સોલ્યુશન છે એમાં ઉત્સેચક આપ્યું છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, સક્સિનેટ છે, નોર્મલ રિએક્શન થાય છે. હવે એની અંદર અગર મેલોનેટનું તમે કોન્સન્ટ્રેશન સાંદ્રતા વધારતા જશો તો સક્સિનેટ અને મેલોનેટ વચ્ચે કોમ્પિટિશન થશે કે કોણ બાઇન્ડ થાય. ઓકે, અને જેટલા જેટલા એન્ઝાઇમ સાથે મેલોનેટ બાઇન્ડ થશે એટલા એન્ઝાઇમ ઓછા તમારા સક્સિનેટમાંથી ફ્યુમરેટ એટલે કે પ્રોડક્ટ બનાવવા માટે. ઓકે, તો તમને ઓવરઓલ આખે આખા રિએક્શનનો દર જે છે એ ઓછો થતો દેખાશે. રિમેમ્બર ધીસ. ફાઇન, ધીસ પ્રોપર્ટી ઇઝ યુઝડ ટુ કંટ્રોલ બેક્ટેરિયલ પેથોજન્સ. અમુક બેક્ટેરિયાને તમારે કંટ્રોલ કરવા માટે જે ડ્રગ બનાવે, જે મેડિસિન બનાવે, એ મેડિસિન આના બેઝિસ ઉપર પણ બનાવી શકાય છે. ઓકે, બેક્ટેરિયાના કંટ્રોલ માટે. Now we'll talk about classification and nomenclature of enzyme. એટલે કે વર્ગીકરણ અને એનું નામકરણ એન્ઝાઇમનું. ફાઇન, દે આર ક્લાસિફાઇડ બેઝ ઓન ટાઈપ ઓફ રિએક્શન દે કેટલાઇઝ. એ કયા ટાઈપનું રિએક્શન કરે છે એના ઉપરથી તમે એનું વર્ગીકરણ કરી શકો. હવે આ છ વર્ગમાં, છ ક્લાસમાં ડિવાઈડેડ છે. આ છ એ છની સિક્વન્સ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન તમને કહું કે જેટલા બી એન્ઝાઇમ હોય એનું આપણે જે નોર્મલ લખીએ છીએ, જેમ કે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ લખ્યું, એનું કોમન નેમ થયું. પણ એનું એક સાયન્ટિફિક નેમ પણ હોય કે જે ખાલી નંબરથી આપવામાં આવે. ધારો કે ઓક્સિડો રિડક્ટેઝ કેટેગરીનું એન્ઝાઇમ હોય ને, તો એનો નંબર ચાલુ થાય 1 થી 1 પોઈન્ટ, પછી એમાં કયો સબ ક્લાસ છે એ પ્રમાણે એનો નંબર આવે, પછી એ કયા ટાઈપનું રિએક્શન કરે છે, કયા ટાઈપનું બોન્ડ ઉપર કામ કરે છે એનો એક નંબર આવે. ઓકે, સો દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. જસ્ટ રિમેમ્બર કે આ સિક્વન્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, આમાં ઊંધું જતું કરવાનું નહીં. ફાઇન, સો યુ સ્ટાર્ટ વિથ ઓક્સિડો રિડક્ટેઝ, વિચ આર ઓલ્સો નોન એઝ ડીહાઇડ્રોજિનેઝ. નામ પરથી જ ખ્યાલ આવે, ઓક્સિડો રિડક્ટેઝ મતલબ એ રિડોક્સ રિએક્શન એટલે કે ઓક્સિડેશન ને રિડક્શન કરવાનું કામ કરે છે. રાઈટ, નો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ હિયર. આ બ્લુ કલરનું જે બોક્સ દેખાયેલું છે, દેટ ઇઝ યોર ફર્સ્ટ સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ એ. હવે એની ઉપર આ જે રાઉન્ડ રાઉન્ડ છે
दोज आर रिडक्शन इक्विवेलेंट, मतलब यहाँ तो मैं हाइड्रोजन समझी लियो अथवा तो इलेक्ट्रॉन्स समझी लियो, राइट. रिडक्शन कोन रिडक्शन कोने कहवाय, तो के इलेक्ट्रॉन ने जरा तमे दान करो, ओके, रिमूवल ऑफ सॉरी एडिशन ऑफ इलेक्ट्रॉन्स इज रिडक्शन. देन रिमूवल ऑफ प्रोटॉन्स इज ऑल्सो रिडक्शन. फाइन, हियर ऑन दिस ब्लू बॉक्स यू हैव रिड्यूसिंग इक्विवेलेंट्स. एनी बाजू में बीजू प्रक्रियक है, बीजू सबस्ट्रेट है, विच इज ऑक्सिडाइज्ड फॉर्म. ये अत्यारे ऑक्सिडाइज्ड है, ओके. हमें आम थे शू तो कहा ए पासना इलेक्ट्रॉन्स जे हता दे विल पास ऑन टू बी. तो ए रिड्यूस्ड माथी जेनी पासे इलेक्ट्रॉन होय रिड्यूस्ड होय, रिड्यूस्ड माथी इलेक्ट्रॉन दान केरा पछी इट बिकेम ऑक्सिडाइज्ड. अने बी जेनी पासे इलेक्ट्रॉन नोता एने इलेक्ट्रॉन एक्सेप्ट करी अने इट बिकेम रिड्यूस्ड. तो आखा रिएक्शन में ऑक्सिडेशन ने रिडक्शन थयु, विच इज वाई इट इज नोन एज ऑक्सिडो रिडक्टेज. अने एक्जाम्पल है जस्ट नाउ वॉट वी स्टडीड सक्सिनेट डीहाइड्रोजिनेस. आना अलावा पण वेन वी विल स्टडी फोटोसिंथेसिस और वेन वी विल स्टडी रेस्पिरेशन घणा बधा उत्सेचक तमारे भणवामां आवशे. ए हरेक ने आ रीतना कैटेगरी में डिवाइड करवानुं काम आपणे करशे. फाइन, देन यू हैव सेकेंड क्लास ऑफ एंजाइम. ओके, वन मोर थिंग, आ ऑक्सिडो रिडक्टेज भी अलग अलग टाइप ना होई सके छे. ओके, दैट मीन्स के लेट्स से सक्सिनेट डीहाइड्रोजिनेस जे छे इट यूजेस एनएडीएच और सम अदर एंजाइम यूजेस एफएडीएच. એટલે કે બધામાં કંઈક ને કંઈક નાના મોટા ઘણા ફેરફારો હોય છે. ઓકે, તો એ બધા સબ ક્લાસમાં આવે, આ મેઇન ક્લાસ અને એના નીચે બી ઘણા બધા અલગ 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 ક્લાસના એન્ઝાઇમ હોય. નાવ યુ હેવ સેકન્ડ વન વિચ ઇઝ ટ્રાન્સફરેઝ. નામ પરથી જ ખબર પડે એ ટ્રાન્સફર કરતું હશે. શું ટ્રાન્સફર કરે છે? તો વન અ ગ્રુપ from one compound to another. એક સંયોજન ઉપરનું જે એક્સ્ટ્રા આર ગ્રુપ હોય એ એક સંયોજનમાંથી લઈ અને બીજા કમ્પાઉન્ડ એટલે કે બીજા સંયોજન ઉપર ચોંટાડવાનું કામ કરે છે. લેટ સી હિયર, આ એ બી છે, આ ઉપરનો બી છે અને નીચે બ્લૂ એ. અને દેન યુ હેવ નેક્સ્ટ નેક્સ્ટ સબસ્ટ્રેટ ઓર બીજું પ્રક્રિયક છે જેનું નામ છે સી. આ ટ્રાન્સફરેઝ જે છે એ આ બીનો કટકો, આ એ બી નો કટકો એટલે કે બી ઉઠાવી અને સી ઉપર લગાડી દેશે. સો નાવ યુ હેવ એ વિધાઉટ બી એન્ડ સી વિથ બી, બરાબર. એટલે આ એ બી જે હતું આખું તમારું પહેલું મોલેક્યુલ, એમાંથી બી ને ઉઠાવી અને સી ઉપર લગાડ્યું. ઓકે, સો ધીસ ઇઝ ટ્રાન્સફર. કઈ બી વસ્તુને ટ્રાન્સફર કરી, આમાં મિથાઇલ ગ્રુપ, અસાઇલ ગ્રુપ, ફોસ્ફેટ, સલ્ફેટ, આવું ઘણું બધું ટ્રાન્સફર થઈ શકે. હાઇડ્રોક્સિલ ગ્રુપ, રાઈટ. તો આ ટ્રાન્સફર કરવાનું કામ જે બી કરતા હોય એને ટ્રાન્સફરેઝ કહેવાય. એક્ઝામ્પલ ઇઝ હેક્ઝોકાઇનેઝ. યુ વિલ સ્ટડી ગ્લાયકોલિસિસનું સૌથી પહેલું જે એન્ઝાઇમ છે ઇઝ હેક્ઝોકાઇનેઝ. અને એ ગ્લુકોઝ ઉપર ફોસ્ફેટ ગ્રુપને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. દેન યુ હેવ થર્ડ ટાઈપ ઇઝ હાઇડ્રોલેઝ. હાઇડ્રોલેઝ જે છે એ નામ ઉપરથી ખબર પડે, હાઇડ્રો મીનિંગ સમથિંગ ટુ ડુ વિથ વોટર અને એઝ એટલે કે એન્ઝાઇમ છે. એ હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન કરવાનું કામ કરે છે. ઇટ બ્રેક્સ ધ બોન્ડ બાય એડિશન ઓફ વોટર. આ એ બી છે, લેટ્સ ટેક ધીસ આ સુક્રોઝ. સુક્રોઝ છે તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ આવેલું હોય છે. હવે એ બોન્ડને તોડવા માટે તમારે એક પાણીનું મોલેક્યુલ ઉમેરવું પડે. તો વેન ધીસ એન્ઝાઇમ એડ્સ અ મોલેક્યુલ ઓફ વોટર ટુ બ્રેક ધ સબસ્ટ્રેટ, ઇટ ઇઝ નોન એઝ અ હાઇડ્રોલેઝ. હવે તમને ફાઇનલી એ સાથે એચ અને બી સાથે ઓ એચ આવું એક પ્રોડક્ટ જે છે એ મળી જશે. એક્ઝામ્પલ, યુ કેન હેવ અમાઇલેઝ, યુ કેન હેવ પેપ્સિન, ટ્રિપ્સિન, જે બી પેપ્ટાઇડ બોન્ડ, ગ્લાયકોસિડિક બોન્ડ, ફોસ્ફોડાયસ્ટર બોન્ડને તોડવાવાળા હશે એ બધાને વોટર મોલેક્યુલ એડ કરવું પડે. દેન ધ ફોર્થ ટાઈપ ઓફ એન્ઝાઇમ આર લાયેઝિસ. લાયેઝ જે છે તે બ્રેક ધ બોન્ડ વિધાઉટ એડિશન ઓફ H2O. મતલબ એ તોડવાનું જ કામ કરે છે.
પણ એ તોડવાના સમયે એમાં પાણી ઉમેરતું નથી. This may result into formation of double bond, દ્વિબંધ બનવાનું કારણ જે છે એ આ લાયેઝ બી હોઈ શકે છે. ઓકે, એક્ઝામ્પલ્સ આર ડી કાર્બોક્સિલેઝ, આલ્ડોલેઝ. આ બધા આપણે ધીરે ધીરે આગળ ભણશું ત્યારે આવશે. ડી કાર્બોક્સિલેઝ જે છે એ એક કાર્બન રિમૂવ કરી દે. ઓકે, અને રિમૂવ કરે તો બાકીના વધેલા કાર્બનની વચ્ચે સિંગલ બોન્ડની બદલે હવે ડબલ બોન્ડ થઈ જાય. જસ્ટ એન એક્ઝામ્પલ. ઓકે, ધેન યુ હેવ આઇસોમરેઝ. આઇસોમરેઝ નામ ઉપરથી જ ખબર પડે કે આઇસોમર મતલબ સમઘટકો જે છે એમાં એક સમઘટકમાંથી એને બીજા સમઘટક બીજા ટાઈપના ફોર્મમાં એ કન્વર્ટ કરે છે. ઓકે, ધીસ ઇઝ ધ મેજર ક્લાસ. આની અંદર સબ ક્લાસમાં એવું આવી શકે કે ફંક્શનલ ગ્રુપ આઇસોમરમાં ચેન્જીસ લઈ આવતું હોય તો એ અલગ ટાઈપનું સબ ક્લાસ થઈ ગયું આઇસોમરેઝનું. પછી એ ખાલી સ્ટ્રક્ચરલ આઇસોમર હોય એટલે તમે ખ્યાલ હોય પેલા આઇસો ને નિયો ટાઈપના આઇસોમર્સ છે, સમઘટક છે, રાઈટ? તો એ અલગ સેકન્ડ સબ ક્લાસ થઈ ગયું આઇસોમરેઝનું. સો ઇવન આઇસોમરેઝ હેઝ અ લોટ ઓફ સબ ક્લાસીસ. ફાઇન, લાઈક યુ કેન સી હિયર કે આ એ જ છે મોલેક્યુલ. એની તમારા ફોર્મ્યુલા સેમ રહેશે બટ સ્ટ્રક્ચર વાઇઝ જુઓ તો આમાં ઉપર ઓરેન્જ નીચે બ્લુ છે એન્ડ આફ્ટર આઇસોમરેઝ હેઝ એક્ટેડ ઓન ઇટ યુ હેવ બ્લુ ઉપર અને ઓરેન્જ નીચે. જસ્ટ એન એક્ઝામ્પલ. એના એક્ઝામ્પલમાં આવે છે એપિમરેઝ એન્ડ મ્યુટેઝ. એપિમર અગર તમને યાદ હોય તો માલ્ટોઝ, સોરી નોટ માલ્ટોઝ, મેનોઝ. મેનોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આ ત્રણેય હેક્ઝોઝ શુગર જ છે, આલ્ડો હેક્ઝોઝ શુગર. બે ત્રણેયની સરખી ફોર્મ્યુલા, બધું સરખું. ફેર ક્યાં છે તો કે ગ્લુકોઝ અને મેનોઝ સેકન્ડ કાર્બન ઉપર ફેર પડે છે અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ચોથા કાર્બન ઉપર. એનું ઓએચ જે છે રાઈટની બદલે લેફ્ટમાં હોય છે, એટલો જ ફેર છે, રાઈટ? તો આવા આઇસોમરને એપિમર કહેવાય અને આવા એન્ઝાઇમ જે એકમાંથી બીજામાં ફેરવે એને એપિમરેઝ કહેવાય. સેમ વિથ મ્યુટેઝ. એન્ડ લાસ્ટ ટાઈપ ઓર લાસ્ટ ક્લાસ ઓફ એન્ઝાઇમ ઇઝ લાઇગેઝ. ઓકે, લાઇગેઝ જે છે એ લાઇગેશન કરે. લાઇગેશન મતલબ મેકિંગ ઓફ બોન્ડ્સ. અને કોઈ બી બંધ બનાવવા માટે તમારે એનર્જીની જરૂર પડે તો ધીસ એનર્જી યુ ગેટ યુઝિંગ એટીપી. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારે છે આ એ અને બી વચ્ચે બોન્ડ બનાવવું છે તો એટીપી માંથી ફોસ્ફેટ છૂટું પડે. એ ફોસ્ફેટ છૂટું પડવાથી એમાં એનર્જી જે છે એ યુઝ થાય અને એ બી આવું એક મોલેક્યુલ જે છે એ બને. ઓકે, એનું એક્ઝામ્પલ છે ડીએનએ લાઇગેઝ. ફાઇન, ઓર ડીએનએ પોલિમરેઝ ઇવન, કે એ બે બોન્ડ બનાવવાનું કામ કરે. ઓકે, ફાઇન. સો ધીઝ આર ધ ડિફરન્ટ ક્લાસીસ ઓફ એન્ઝાઇમ્સ. અલગ અલગ ક્લાસ છે ઉત્સેચકોના. ઓક્સિડોરેડક્ટેઝ, ટ્રાન્સફરેઝ, હાઇડ્રોલેઝ, લાયેઝ, આઇસોમરેઝ એન્ડ લાઇગેઝ. હાઉ યુ કેન રિમેમ્બર ધીસ? કે આ ઓ ટી એચ એલ આઈ એલ આનું કંઈક તમે સ્ટેટમેન્ટ એવું બનાવી દો જેના હેલ્પથી તમે યાદ રાખી શકો. ઓકે, વન મોર થિંગ વિચ આઈ ફરગોટ ટુ મેન્શન લાસ્ટ ટાઈમ વોઝ કે એન્ઝાઇમ જે છે એ બંને તરફના રિએક્શન કેટલાઇઝ કરે. એનો મતલબ જ્યારે બી કોઈ એન્ઝાઇમેટિક રિએક્શન તમે લખશો ત્યારે એમાં અબાઉટ 90% રિએક્શન ડબલ હેડેડ એરોઝથી લખશો. એનો મતલબ એ રિએક્શન એન્ઝાઇમ આગળ પણ લઈ જઈ શકે અને એને પાછું બી પ્રોડક્ટમાંથી સબસ્ટ્રેટ સુધી પણ લઈ જઈ શકે. ફાઇન, ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે રિવર્સ રિએક્શન જે છે પ્રોડક્ટમાંથી સબસ્ટ્રેટ બનવાનું રિએક્શન ઇઝ વેરી વેરી લો. એ બહુ ઓછા દરે અને બહુ ઓછા પ્રમાણમાં થાય છે. પણ એન્ઝાઇમ એ રિવર્સ બી કરી શકે છે ખરા. ઓકે, ખાલી બહુ મોટા પાયે નહીં. સો ઓલ એન્ઝાઇમ, મોસ્ટ ઓફ ધ એન્ઝાઇમ રિએક્શન્સ આર રિવર્સિબલ. ફાઇન, સો ધીસ વોઝ ઓલ અબાઉટ ક્લાસિફિકેશન ઓફ એન્ઝાઇમ. એન્ઝાઇમનું આપણે ક્લાસિફિકેશન જોયું. ફાઇન, નાવ લેટ્સ ટોક અબાઉટ કોફેક્ટર્સ, સહકારકોની વાત કરીએ.
સહકારકો જે છે આર નોન પ્રોટીન કોન્સ્ટિટ્યુએન્ટ્સ, મતલબ એ પ્રોટીન નથી. સૌથી પહેલી વસ્તુ, બાઉન્ડ ટુ એન્ઝાઇમ, એન્ઝાઇમ સાથે તો પણ જોડાયેલા છે ખરા. કામ શું છે? તો ઇટ મેક્સ ધ એન્ઝાઇમ કેટાલિટિકલી એક્ટિવ. એ એન્ઝાઇમને, ઉત્સેચકને એક્ટિવ રાખે છે, શું કહેવાય, સક્રિય રાખે છે, કામ કરી શકે એવી અવસ્થામાં રાખે છે. સો ધીઝ આર નોન એઝ કો ફેક્ટર્સ ઓર સહકારકો. ધીઝ કો ફેક્ટર્સ, ઓકે, ફર્સ્ટ થિંગ, સો ધ પ્રોટીન પાર્ટ, ખાલી એન્ઝાઇમનો પોર્શન જે છે એને કહેવામાં આવે છે એપો એન્ઝાઇમ. ફાઇન, એન્ઝાઇમમાં પ્રોટીન પાર્ટ જે છે ઇઝ નોન એઝ એપો એન્ઝાઇમ. એની સાથે કોફેક્ટર જે નોન પ્રોટીન પાર્ટ છે વિલ ગીવ યુ હોલો એન્ઝાઇમ. આ હોલો એન્ઝાઇમ જે છે એ ફંક્શનલ પ્રોટીન છે, ફંક્શનલ એન્ઝાઇમ છે. એપો એન્ઝાઇમ એટલું કાર્યશીલ હોતું નથી. એની સાથે કોફેક્ટર જોડાય તો જ એ કાર્યશીલ હોલો એન્ઝાઇમમાં કન્વર્ટ થાય છે. આઈ હોપ યુ રિમેમ્બર ધીસ, ઓકે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોફેક્ટરમાં ત્રણ ટાઈપ છે, ત્રણ ડિવિઝન છે. ફર્સ્ટ જે છે ઇઝ મેટલ આયન્સ. ઘણા એન્ઝાઇમ માટે, ઘણા એપો એન્ઝાઇમ સાથે મેટલના આયન, ધાતુના જે આયન છે એ જોડાય તો જે કાર્યશીલ બને. એક્ઝામ્પલ, ઝિંક. ઝિંક જે છે Zn2+ ઇઝ અ કોફેક્ટર ફોર એન્ઝાઇમ કાર્બોક્સી પેપ્ટીડેઝ. કાર્બોક્સી પેપ્ટીડેઝ તમે ડાયજેશનમાં પાછું ભણવામાં આવશે. ઇન ઇન્ટેસ્ટાઇન આવું એક એન્ઝાઇમ રિલીઝ થાય છે જેનું નામ છે કાર્બોક્સી પેપ્ટીડેઝ. અને એ પેપ્ટાઇડ જે છે, કોઈ બી પ્રોટીનની ચેઇન જે છે, એને કાર્બોક્સિલ એન્ડ એટલે કે સી ટર્મિનલ તરફથી ડાયજેસ્ટ કરવાનું શરૂ કરે છે. તો આ કાર્બોક્સી પેપ્ટીડેઝ માટે ઝિંક બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમ ઇઝ ધ કેસ વિથ કાર્બોનિક એન્હાઇડ્રેઝ. આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા હતા ને કાર્બોનિક એન્હાઇડ્રેઝ અને એના દરની વાત કરી હતી, વિથ એન્ઝાઇમ, વિધાઉટ એન્ઝાઇમ. તો આ કાર્બોનિક એન્હાઇડ્રેઝ એન્ઝાઇમ સાથે પણ ઝિંક આવેલું હોય છે. લુક એટ ધીસ પિક્ચર. આમાં જે મજેન્ટા, પર્પલ, પિંક જે બી તમે કહેતા હોય એ કલરનું અણુ દેખાય છે, દેટ ઇઝ નથિંગ બટ ઝિંક. આ ઝિંક આવેલું છે અને એ કાર્બન ડાયોક્સાઇડ અને આ વોટર છે, પાણીનું મોલેક્યુલ, એ બેની વચ્ચેનું રિએક્શનને સ્ટેબિલાઇઝ કરે છે. રાઈટ, આ બાકીનો તમારું સક્રિય સ્થાન છે એટલે કે એક્ટિવ સાઇટ છે. ફાઇન, તો આ એક્ટિવ સાઇટ પાસે ઝિંક પણ છે અને એ ફાઇનલી આ સબસ્ટ્રેટ, કાર્બન ડાયોક્સાઇડ અને વોટરને મિક્સ કરી અને કાર્બોનિક એસિડ બનાવવાનું કામ કરે છે. રાઈટ, સો દેર આર સમ કોફેક્ટર્સ વિચ આર મેટલ આયન્સ. એક્ઝામ્પલ ઇઝ ઝિંક ફોર કાર્બોક્સી પેપ્ટીડેઝ ઓર કાર્બોનિક એન્હાઇડ્રેઝ. આના અલાવા તમે ભણશો તો ડીએનએ પોલિમરેઝ જે છે, એટલે કે જે ડીએનએ બનાવવાનું કામ કરે છે, ન્યુક્લિયોટાઇડમાંથી ડીએનએ ચેઇન બનાવવાનું કામ, પોલિમરેઝ માટે મેગ્નેશિયમ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એવા અલગ અલગ એન્ઝાઇમ જે છે એના માટે અલગ અલગ આયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે, મેટલ આયન્સ. ધેન ધ સેકન્ડ, અરે ધ સેકન્ડ સેકન્ડ ટાઈપ ઓફ કોફેક્ટર ઇઝ પ્રોસ્થેટિક ગ્રુપ. પ્રોસ્થેટિક, અગર તમને ખ્યાલ હોય તો, ઓલા જેને હાથ કપાઈ ગયો હોય, પગ કપાઈ ગયો હોય, આંખ એક નો હોય, એ લોકોને જે એડ કરે ખોટું લાકડાનું અથવા તો ફાઈબર મેટલના, રાઈટ, સો દેટ ઇઝ નોન એઝ પ્રોસ્થેટિક્સ. આઈ થિંક યુ મસ્ટ હેવ હર્ડ ઓફ ઇટ. તો આવું પ્રોસ્થેટિક ગ્રુપ, મતલબ હંમેશા એન્ઝાઇમ સાથે જોડાયેલું જે રહેતું હોય એવું ગ્રુપ. ઓકે, મેટલ આયન્સનું કેવું છે કે દે કેન બી બોથ. ઘણી વખત એ એન્ઝાઇમ સાથે હંમેશા માટે ચિપકેલા રહે છે અને ઘણી વખત કેવું હોય કે અમુક એન્ઝાઇમમાં મેટલ આયન ત્યારે જ આવે જ્યારે એ સબસ્ટ્રેટ, એની એક્ટિવ સાઇટ ઉપર આવેલું હોય. જ્યારે સબસ્ટ્રેટ ન હોય, એમાંથી પ્રોડક્ટ બની જાય, ત્યારે આયન બી નીકળી જાય, એવું બી હોઈ શકે. રાઈટ, પણ પ્રોસ્થેટિક ગ્રુપ કેવું છે તો કે એ હંમેશા માટે, સબસ્ટ્રેટ હોય કે ન હોય, ઇટ વિલ બી ઓલવેઝ બાઉન્ડ ટુ ધ એન્ઝાઇમ. સેકન્ડ થિંગ યુ હેવ ટુ નો ઇઝ ઇટ ઇઝ ઓર્ગેનિક. ઓકે, ઓર્ગેનિક હોય છે, કાર્બનિક પદાર્થ હોય છે. એક્ઝામ્પલ ઇઝ હીમ, ધ
તમે હિમોગ્લોબિનમાં જે હિમ કયો છો એ આ ટાઈપનું એક મોલેક્યુલ છે. ઓકે, એને પોરફાયરિન કહેવાય. આ પોરફાયરિન રિંગ છે, હિમોગ્લોબિનમાં જે આવેલું છે એ હિમ છે. તો આ હિમ કેટાલેઝ અને પરોક્સિડેઝ નામના એન્ઝાઇમમાં હંમેશા માટે જોડાયેલું હોય છે. ઓકે, કેટાલેઝ અને પરોક્સિડેઝ કેવા ટાઈપના રિએક્શન કરે છે? તો આઈ થિંક ફ્રોમ પરોક્સિડેઝ યુ માઇટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઇડ્રોજન પરોક્સાઇડ જે છે H2O2, એના ઉપર કેટાલેઝ કામ કરશે, પછી યુ ગેટ H2O પ્લસ ઓક્સિજન ફ્રી. ઓકે, તો આ H2O2માંથી તમને પાણીનું મોલેક્યુલ બનશે અને ઓક્સિજન જે છે ફ્રીલી ઇવોલ્વ થઈ જશે. સો ધીઝ આર કેટાલેઝિસ એન્ડ પરોક્સિડેઝિસ જે આ ટાઈપના રિએક્શન કરે છે. અને આ એન્ઝાઇમ્સની અંદર હિમ ગ્રુપ જે છે ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો ધીસ વોઝ ઓલ અબાઉટ પ્રોસ્થેટિક ગ્રુપ. Then there is next type which is known as coenzyme. Coenzyme je che they are organic, yes, પણ એનું એન્ઝાઇમ સાથેનું અસોસિએશન જે છે એ થોડાક સમય પૂરતું જ હોય છે, એ હંમેશા માટે અટેચ રહેતા નથી. ઓકે, સો ટ્રાન્ઝિયન્ટ અસોસિએશન વિથ એન્ઝાઇમ, ઉત્સેચક સાથે સબસ્ટ્રેટ હશે ત્યાં સુધી જોડાયેલું રહેશે, જેવું એનું રિએક્શન કમ્પ્લીટ થાય એવું આ કો એન્ઝાઇમ પણ છૂટું પડી જાય. એક્ઝામ્પલ ઇઝ NADP ફોર ઓક્સિડોરિડક્ટેઝિસ. જો આપણે ઓક્સિડોરિડક્ટેઝ અથવા ડિહાઇડ્રોજિનેઝિસ ભેણા એવા ટાઈપના એન્ઝાઇમ માટે NAD જે છે, NADP જે છે એ કો એન્ઝાઇમ જેવું કામ કરે છે. NAD નું ફૂલ ફોર્મ થાય નિકોટિનામાઇડ એડિનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ. ઓકે, આ નિકોટિનામાઇડ જે છે એ પછી NADPમાં નિકોટિનામાઇડ ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ઓકે, તો N ઇઝ ફોર નિકોટિનામાઇડ જે છે કમ્સ ફ્રોમ ધ વિટામિન કોલ્ડ નાયાસિન. ઓકે, આવી જ રીતના એક ફ્લેવિન આયડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ હોય FAD, એમાં ફ્લેવિન આવેલું હોય છે વિચ ઇઝ રાઇબોફ્લેવિન નામના વિટામિનમાંથી. તો લોટ ઓફ કોફેક્ટર્સ, ઘણા બધા સહકારકો જે છે એ વિટામિનમાંથી પણ તમને મળતા હોય છે, વિટામિનમાંથી ડિરાઈવ થતા હોય છે. રિમેમ્બર ધીસ પોઈન્ટ, ફાઈન. સો હિયર ઇઝ ધ રિએક્શન. આ કોઈ ઓર્ગેનિક મોલેક્યુલ છે, એ મોલેક્યુલ પાસે તમે જોઈ શકો છો ઉપર ઇલેક્ટ્રોન્સ છે. આ NAD પ્લસ જે છે એ ઇલેક્ટ્રોન્સને એક્સેપ્ટ કરશે, ઓર્ગેનિક મોલેક્યુલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય. દેટ મીન્સ ફ્રોમ રિડ્યુસ્ડ સ્ટેટ ઇટ બિકમ્સ ઓક્સિડાઇઝડ. તો દેટ ઇઝ ઓક્સિડેશન. અને NAD પ્લસ તે ઓક્સિડાઇઝડ હતું, એ જ્યારે ઇલેક્ટ્રોન્સને એક્સેપ્ટ કરે તો ઇટ બિકમ્સ રિડ્યુસ્ડ. સો ફ્રોમ NAD ઇટ બિકમ્સ NADH, ફાઇન. સો ધીસ ઇઝ રિડક્શન. તો આવા ઓક્સિડોરિડક્ટેઝિસ જે છે એમાં NAD, NADP, FAD આ ટાઈપના કોફેક્ટર્સ આવેલા હોય છે, કો એન્ઝાઇમ્સ. ક્લિયર? Next, we will be studying tomorrow.